રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનો 24મો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો, જેમાં પ્રમુખ તરીકે હિતા જાની તથા સેક્રેટરી તરીકે ડોક્ટર અશ્વિન ગઢીએ પદગ્રહણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ સાથે ગવર્નર અમરદીપસિંહ, ગવર્નર નોમિની નિલેશ શાહ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ટરનેશનલના પૂર્વ ડાયરેક્ટર અને રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ પંડ્યા પણ હાજર જોવા મળ્યા હતા. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તેના કાયમી પ્રોજેક્ટથી સમાજમાં જાણીતું બન્યું છે, જેમાં ખાસ કરીને રોટરી ગાર્ડન, રોટરી ડાયાલિસિસ સેન્ટર તેમજ રોટરી થેલેસેમિયા સેન્ટર સાથે રોટરી યંગ ક્લબ અને રોટરી અન્નપૂર્ણા રથ સાથે રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખૂબ જ જાણીતા બન્યા છે. યોજાયેલ આ પદગ્રહણ સમારોહમાં ગત વર્ષના પ્રમુખ માધવી શાહે વર્ષ દરમિયાન કરેલ પ્રોજેક્ટની માહિતી આપી હતી. ત્યારે આ પ્રસંગે નવા વરાયેલા પ્રમુખ હિતા જાનીએ બે નવા પ્રોજેક્ટની જાહેરાત પણ કરી હતી, જેમાં મુખ્યત્વે પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી અને સારા ઓક્સિજનને ધ્યાને રાખી મિયાવાકી ફોરેસ્ટ એટલે કે અર્બન ફોરેસ્ટ બનાવવાનું જાહેર કરેલ હતું. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરેલ હતી, જેમાં વિદ્યાર્થીને 50% સુધીની ફી આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવેલ હતું. યોજાયેલ આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, આગેવાન વર્ષાબેન દોશી તેમજ શિવશા મેડિકલ કોલેજના ટ્રસ્ટી અને શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ સાથે ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ડોક્ટર અશ્વિન ગઢવીએ કરેલ હતી.